આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં આઈએસએ દ્વારા સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરાયું છે ત્યારે ગુજરાત પોલીસ શાંતિ અને સુરક્ષાને લઈને બનશે યમદૂત. હાર્ટ એટેકથી મૃત્યુદર વધતા જાગૃતિ કેળવવાનો આશય છે ત્યારે રોડ રસ્તા પર હાર્ટ એટેકના બનાવમાં દર્દીને અપાશે સીપીઆર. 4000 પોલીસકર્મીઓ લેશે ટ્રેનિંગ ત્યારે ટ્રેનિંગમાં ઉધનાના ધારાસભ્ય સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહેવાના છે. તો અત્યારે હાલમાં જે ધારાસભ્ય છે આ કાર્યક્રમમાં ઉધનામાં ઉપસ્થિત રહેશે ત્યારે હાલમાં જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેને જોઈને અત્યારે હાલમાં ધારાસભ્ય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સુરતમાં આઈએસએ દ્વારા આ સીપીઆરનું ટ્રેનિંગ યોજાયું છે. શાંતિ સલામતી અને સુરક્ષાની જેની જવાબદારી છે એવી ગુજરાત પોલીસ હવે દેવદૂત બનવા જઈ રહી છે. ગુજરાત પોલીસ અને ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયાના સંયુક્ત ઉપક્રમે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના 51 જગ્યાએ 55,000 જેટલા પોલીસ કર્મચારીઓને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ અલગ અલગ 3 જગ્યાએ 4000 જેટલા પોલીસ કર્મચારીઓ આજે સીપીઆરની ટ્રેનિંગ લઈ રહ્યા છે. ખાસ કરીને હૃદય બંધ પડી જવાની ઘટનામાં પોલીસ કર્મચારી તાત્કાલિક જે પણ દર્દીને સીપીઆર આપી અને હોસ્પિટલ પહોંચાડી તેની મામૂલી જિંદગી બચાવશે તેને લઈને અત્યારે આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો મારી પાછળના જે દ્રશ્યો, અત્યારે સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ગુજરાતના 51,000 પોલીસ કર્મચારીઓ આ સીપીઆરની ટ્રેનિંગ લઈ રહ્યા છે. ખાસ કરીને એનેસ્થેસિયા વિભાગના જે તબીબો છે તબીબો દ્વારા આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે કેટલાક સુરતના એનેસ્થેસિયા વિભાગના તબીબો છે તેમની પ્રતિક્રિયા લઈએ. જી, આપનું નામ? ડૉક્ટર હિરલ શાહ. ખાસ કરીને સીપીઆર ટ્રેનિંગ ગુજરાત પોલીસનો એક અનોખો પ્રયાસ, ખૂબ જ સરાહનીય અને ખૂબ જ સુંદર પ્રયાસ. આ ટ્રેનિંગ કોઈપણ માણસને બચાવવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસનો આ પ્રયત્નને હું બિરદાવું છું. ખાસ કરીને કોઈ પણનું હૃદય બંધ પડી જાય તો કેટલી મિનિટની અંદર આ સીપીઆરની ટ્રેનિંગ આપવી જરૂરી છે? માણસનું હૃદય બંધ પડી જાય તો ફક્ત 3 મિનિટ સુધી આપણું માણસનું મગજ ઓક્સિજન વગર જીવી શકે એમ છે. ત્યારબાદ મગજ મૃતપાય થવા માંડે છે. તો આવા સંજોગોમાં જેટલું બને એટલું શક્ય હોય એટલું જલ્દી માણસનું હૃદય બંધ થઈ જાય ત્યાં તરત જ સીપીઆરનો કાર્યક્રમ ચાલુ થવો જોઈએ. ખાસ કરીને શાંતિ અને સુરક્ષા સલામતીની જે જવાબદારી છે એવી પોલીસ હવે દેવદૂત બનશે, શું કહી રહ્યા છે? પોલીસ પર સમાજનું અભિન્ન અંગ છે અને લોકોનો ખૂબ મોટો ભરોસો અને અપેક્ષા હોય છે. આવા સંજોગોમાં પોલીસ સુરક્ષાની સાથે જો હવે જાન બચાવવાની ટ્રેનિંગ પણ પર્યાપ્ત હોય અને જો કોઈ જગ્યાએ પોલીસ દ્વારા આ કામ કરવામાં આવે અને માણસો જીવ બચે તો ચોક્કસ પોલીસ દેવદૂત બનીને આવશે. ત્યારે આપ જોઈ રહ્યા છો જાણીતા તબીબો પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસની આ કામગીરીને સરાહનીય કહી રહ્યા છે. રોડ રસ્તા પર આવી ઘટનાઓમાં હવે પોલીસ પ્રથમ પહોંચશે, તાત્કાલિક સીપીઆર આપી અને દર્દીને હોસ્પિટલ પહોંચાડી એક દેવદૂતનું કામ કરશે. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત. શાંતિ સલામતી અને સુરક્ષાની જેની જવાબદારી છે એવી ગુજરાત પોલીસ હવે દેવદૂત બનવા જઈ રહી છે. ગુજરાત પોલીસ અને ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયાના સંયુક્ત ઉપક્રમે